दोस्तों आपणे लोको खांड वाली चा पीवाना शौकीन माणसो छीए, परंतु शुं तमे जाणो छो खांड वाली चा पीवाथी आपणा शरीरमां डायाबिटीस जन्म ले छे, जे डायाबिटीसना कारणे गेंग्रीन नामनो रोग पण थई शके, तमारा हाडका ने हृदय पण नबळू पड़ी शके। आ उपरांत खांड वाली चा पीवाथी आपणा शरीरमां टीबी पण जन्म ले छे, टीबीना कारणे घणी बधी बीमारीओ थाय, शरीर छे नबळू पड़े छे, उपरांत अस्थमानी बीमारी पण तमने थई शके। खांड वाली चा पीवाथी सांधाना दुखावा पण उपड़ी शके, शरीरमां कोलेस्ट्रोल अने चरबी पण जमा थई शके, कोलेस्ट्रोल वधवाना कारणे हृदय नबळू पड़े, हृदयनी नसो छे ए पण ब्लॉक थाय छे, जे तमारा अने आपणा शरीर माटे खूब ज नुकसानकारक छे। तो प्रश्न ए थाय छे કે ખાંડ વાળી ચા પીવાથી જો આટલા બધા નુકસાન થતા હોય તો કઈ વસ્તુ વડે આપણે ચા બનાવવી જોઈએ કે જેથી આપણું શરીર છે કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વોથી ભરપૂર થઈ જાય, જે આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે। પોટેશિયમ કે જે આપણા પેટના તમામ રોગોને દૂર કરે છે। જી હા દોસ્તો, ખાંડના બદલે આ એક વસ્તુનો ઉપયોગ તમે ચા બનાવવામાં કરશો તો તમારા પેટની અંદર જે કૃમિ હશે, ગેસ, એસિડિટી, કબજિયાત જેવી નાની મોટી કોઈ પણ સમસ્યા હશે એ દૂર થઈ જશે। શિયાળામાં તમારી ઇમ્યુનિટી છે એ ટોચ લેવલ ઉપર પહોંચી જશે, જે તમારા આખું વર્ષ તમને નિરોગી રાખશે। આ ઉપરાંત આની અંદર ફોસ્ફરસ રહેલું છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। પ્રોટીન, ઘણા બધા વિટામિન્સ છે, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન બી સિક્સ, વિટામિન બી ટ્વેલ્વ જેવા ઘણા વિટામિન આની અંદર રહેલા છે। તો આ એક વસ્તુ કે તે એટલે ગોળ। જી હા દોસ્તો, ચા છે એ ગોળવાળી બનાવવાની છે શિયાળામાં 4 મહિના। આ વસ્તુની ચાની અંદર તમારે બીજી એક વસ્તુ નાખવાની છે, તે એટલે સૂંઠ। જે આપણે આદુ છે તેને સૂકવીને સૂંઠ બનાવીએ, સૂંઠનો પાવડર તમારે ચપટીભર ચાની અંદર નાખવાનો છે। આ બંને વસ્તુ વડે ચા પીવાથી આપણા શરીરમાં શરદી, ઉધરસ અને કફ જેવી નાની મોટી કોઈ પણ સમસ્યા હોય તો એનાથી છુટકારો મળે, ઉપરાંત આપણું હૃદય છે મજબૂત થાય, હૃદયની જે બ્લોક નસો છે એ ખુલી જાય, અને આપણું શરીર છે જે રોગ પ્રતિકારક શક્તિ કોઈ પણ વ્યક્તિની નબળી હોય તો એ ખૂબ સારી થઈ જાય। તો શું તમે આજથી ગોળવાળી ચા પીશો? પ્લીઝ કોમેન્ટ કરો, આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે કરી દો। થેન્ક યુ।